ખેડા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન. કઠલાલ શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો. જિલ્લામાં 24 કલાકમાં 213 મિલીમીટર વરસાદ નોંધાયો. લાંબા સમયના વિરામ બાદ વરસાદના એધાણ મળતા ખેડૂતોને રાહત. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ઉકળાટમાં ઘટાડો. ખેડા જિલ્લામાં જન્માષ્ટમીના પર્વના બીજા દિવસે મહેર વરસાવી હતી. જિલ્લામાં 24 કલાકમાં 213 મિલીમીટર વરસાદ પડ્યો હતો. લાંબા સમય બાદ વરસાદના એથાણ મળતા લોકોને રાહતનો શ્વાસ લીધો હતો. વાદળછાયું આકાશ જોઈને ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક જામતા જિલ્લાવાસીઓને બફાટમાંથી રાહત મળી હતી. કઠલાલમાં સાંજે 2 કલાકમાં વરસાદ ખાબક્યો હતો 52 મિલીમીટર, તેમજ 24 કલાકમાં ખેડા જિલ્લામાં 48 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો, તો મહેમદાવાદમાં 30 અને માત્રમાં 28 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે જિલ્લાના વડામથક નડિયાદ સહિત વિસ્તારોમાં સવારથી જ વાતાવરણ ઘેરાયેલું હોવાથી લોકોની ચહલપહલ ઓછી હતી. લોકો છત્રી રેઇનકોટ સાથે ફરતા જોવા મળ્યા હતા. જોકે ઝરમર વરસાદ વરસ્યો. દિવસ દરમિયાન નડિયાદ તાલુકામાં માત્ર 6 mm વરસાદ પડ્યો. ખેડા તાલુકામાં 48, કઠલાલ તાલુકામાં 52, મહેમદાવાદ તાલુકામાં 30, માતરમાં 28, ઠાસરામાં 9, વસો તાલુકામાં 6, મૌધામાં 20 અને કપડવંજમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જેને લઈને રાહત ફેલાઈ. અંતરિયાળ વિસ્તારોમાં પાકને નુકસાનથી બચાવવા પ્રભુ શરણે ગયેલા ખેડૂતોના ચહેરા પર આજના વરસાદથી મહેરથી રોનક જોવા મળી હતી. ચોમાસાને હવે ગણતરીના દિવસો જ વધ્યા છે, ત્યારે આવનાર દિવસોમાં પણ આ રીતે વરસાદ પડતો રહે તેવી પ્રાર્થના કરતા ખેડૂતો જોવા મળ્યા હતા. તેમાં વરસાદને લીધે સર્વત્ર આનંદની લાગણી જોવા મળી રહી છે. શહેરના ટાવરથી દૂધ મંડળી તાલુકા સંઘ સુધીના વરસાદમાં ભીંજાયા હતા. જળબંબાકાર ક્યાંક જોવા મળ્યો હતો તો ક્યાંક ખેતરોમાં ધીમી ધારથી વરસાદ પડતો પણ જોવા મળ્યો હતો, જેને લઈને ખેડૂતો ખેતી પાકને બચાવી શક્યા હતા. ઉપરાંત વરસાદના લીધે લોકોના ચહેરા પર હાશકારો જોવા મળ્યો હતો. આમ પવિત્ર તહેવાર હોય ત્યારે લાંબા વિરામ બાદ ખેડૂતોમાં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં હવે ખેડૂતો ડોંગરના પાકને વાવણી કરવા લાયક વરસાદ હજુ ખેડા જિલ્લાના કેટલાક તાલુકામાં પડ્યો નથી. તેમાં ખાસ કરીને કપડવંજના ગામડાઓમાં વરસાદ જોઈએ તેટલા પ્રમાણમાં પડ્યો નથી. માત્ર જે ખેતી પાક છે તેને જીવતદાન મળ્યું છે તે પૂરતો જ વરસાદ પડ્યો છે. હજુ ક્યારા ખેતરોમાં ભરાવાના અને ડાંગર રોપણીનો વરસાદ નથી થયો, જેને લઈને ડાંગર રોપણીનું કામકાજ હજુ બાકી જોવા મળી રહ્યું છે. ત્યારે વરસાદ પડે તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે. 24 કલાકમાં પડેલા વરસાદના આંકડાની વાત કરીએ તો કઠલાલમાં 52, કપડાંમાં 14, ખેડામાં 48, ગળતેરસ્વરમાં 0, ઠાસરામાં 9, નડિયાદમાં 6, મૌધામાં 20, મહેમદાવાદમાં 30, માટરતરમાં 28, વસોમાં 6, કુલ મળીને 213 મિલીમીટર વરસાદ ખેડા જિલ્લામાં નોંધાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આમ વરસાદ અવિરત પડી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ વરસાદ ધીમી ધારથી પડી રહ્યો છે, છૂટક પડી રહ્યો છે. હજુ સુધી ખારવામાં પાણી નથી આવ્યું, નથી નારા ભરાયા, નથી ચેકડેમ ભરાયા. કપડવંજ તાલુકાના પૂર્વ પટ્ટાનો આ વિસ્તાર છે જ્યાં ધીમી ધારથી વરસાદ પડી રહ્યો છે, પરંતુ પૂરતા પ્રમાણમાં હજુ સુધી ખેતી પાકને જીવતદાન જ મળ્યું છે. પૂરતા પ્રમાણમાં વરસાદ પડ્યો નથી, નહિવત વરસાદ પડ્યો છે. હજુ સુધી ખાડા, ચેકડેમ, નાના નાના તળાવો, સીમ તળાવો પણ ભરાયા નથી કે ખાડામાં પણ પાણી જોવા મળતું નથી, પરંતુ ધીમીધારથી વરસાદ પડતો હોય. જેટલો વરસાદ પડ્યો અત્યાર સુધી તે તમામ વરસાદ જમીનમાં સમાઈ ગયેલો જોવા મળી રહ્યો છે. છતાં પણ પાણીના તળ હજુ સુધી ઊંચા આવ્યા નથી. બોરવેલમાંથી પાણી પણ નીકળતા ન હોય અને જેથી કરીને લોકોને પીવાના પાણીની સમસ્યાની હાડમારી વેઠવી પડતી હોય છે. ત્યારે બીજી તરફ વીજળી પણ ડૂલ થઈ જવાના કારણે પીવાના પાણી મેળવવા માટે લોકોને મજબૂર બનવું પડતું હોય છે. લાંબા લાંબા સમય સુધી, લાંબા ગાળે સુધી, દૂર દૂર સુધી ભટકીને પાણી મેળવવાનો પ્રયાસ કરતા લોકો પણ જોવા મળતા હોય છે. આમ બીજી તરફ વરસાદી માહોલ અને વરસાદ પડતા ખેડૂતો અને ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. આમ કપડવંજ તાલુકામાં પણ વરસાદ ધીમી ધારથી શરૂ થયો છે, જેને લઈને ખેડૂતોને ખેતી પાકમાં ભારે આશા બંધાઈ છે કે આવનાર વર્ષ સારું રહેશે અને ખેત ઉત્પાદનમાં વધારો થશે, જેથી કરીને ખેડૂતોને ચોમાસા પાક જે મળતો હોય છે તેમાંથી પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી શકશે. પૂર્વ પટ્ટાનો જે આ વિસ્તાર છે ત્યાં માત્ર ચોમાસા પર આધારિત જ ખેતી છે. અહીંયા સિંચાઈની વ્યવસ્થા ન હોવાથી નહેર કે સીમ તળાવ કે મોટા કોઈ
યોજના સરકારની પાણી પુરવઠાની યોજના ન હોય સિંચાઈ માટેની, જેને લઈને લોકો માત્ર ચોમાસા આધારિત જ ખેતી કરતા હોય છે, ત્યારે ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે. હજુ વધુ વરસાદ પડે તેવી પ્રાર્થના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. Thank you.